નોજવાનો અને લખતા જાઓ પહેલા ખાનામાં લખો 1 એની બાજુના ખાનામાં લખો 11 એની બાજુમાં લખો વગડ 21 તગડ 31 ચોગડ 41 હવે તમારે એકડ એક પછી બગડ 2 તગડ 3 ચોગડ 4 પાછળ 5 છગડ 6 સાતળ 7 આઠળ 8 નવ 9 અને એકડે નીમે 10 એવી રીતે તમારે બોલીને લખવાનું એટલે કે 5 નીમે 50 સુધી લખવાનું પછી નવા પાના ઉપર 51 થી 108 જોઈને લખવાના હું અહીંયા લખું અને બોલું એવી રીતે તમારે નોટમાં જોવાનું બોલવાનું અને લખવાનું લખો 5 એકડ 51 5 બગડ 52 5 તગડ 53 5 ચોગડ 54 2 5 55 5 છગડ 56 5 સાતળ 57 5 આઠળ 58 5 નવ 69 6 ને મીંડે 60 પછી એની બાજુના ખાનામાં 6 એકડ 61 6 બગડ 62 છગડ તગડ 63 છગડ ચોગડ 64 છગડ પાછળ 65 બે છગડા 66 છગડ સાતળ 67 છગડ આઠળ 68 છગડ નવ 69 એની બાજુના ખાનામાં 7 એકડ 71 7 બગડ 72 7 તગડ 73 7 ચોગડ 74 7 પાછળ 75 7 છગડ 76 બે સાતળા 77 7 આઠળ 71 7 નવ 79 આઠળી ને મીંડે 80 પછી આવશે એની બાજુના ખાનામાં 8 એકડ 81 8 બગડ 82 8 તગડ 83 આઠળ ચોગળ 84 આઠળ પાછળ 85 આઠળ છગળ 86 આઠળ સાતળ 87 બે આઠળા 81 આઠળ નવ 82 નવ બીને મીંડે 90 પછી આવશે 9 એકડ 91 9 બગડ 92 9 તગડ 93 9 ચોગડ 94 9 પાછળ 95 9 છગડ 96 9 સાતળ 97 9 આઠળ આવી રીતે 51 થી 100 સુધી જોઈને લખવાનું પછી નવા પાના ઉપર 1 થી 20 ના ખૂટતા અંક લખવાનું આવી રીતે માળખું બનાવી દેવાનું મમ્મી કહેવાનું કે માળખું બનાવી આપે 1 થી 20 સુધી પછી જે જગ્યાએ ચોરસ કરે છે ત્યાં કયો અંક નથી લખ્યો એ તમારે એકડા બોલતા જવાનું અને જે અંક ના લખ્યો હોય એ તમારે લખવાનું હવે અહીં જુઓ આ કેટલા લખ્યા છે એકડે 1
પછી ચોરસ કર્યું છે તો એકડે પછી શું આવે તો બગડે 2 પછી તગડે 3 પછી શું આવે ચોગડે 4 પછી શું આવે પાંચડ 5 તો આ ચોરસમાં લખવાનું પાંચડે 5 પછી છગડે 6 પછી શું આવે તો સાતડે 7 પછી આઠડે 8 પછી શું આવે 9 તો ખાનામાં 9 લખવાનું અને એકડે લીંડે 10 પછી બે એકડા 11 એકડ બગડ 12 પછી ચોરસ કર્યું છે તો એકડ બગડ 12 પછી શું લખવાનું ચોરસમાં એકડ તગડ 13 પછી એકડ ચોગડ 14 પછી શું આવે એકડ પાંચડ 15 એકડ પાંચડ 15 પછી એકડ ચોગડ 16 પછી 17 પછી શું આવે એકડ આઠડ 18 એકડ નવડ 19 અને બગડે ભૂલે 20 આવી રીતે 1 થી 20 ના ખૂટતા અંક બે વખત લખવાના 51 થી 100 એ પણ તમારે બે વખત લખવાનું અને બોલવાનું અને 1 થી 50 આંક મોઢે લખી અને સારા અક્ષરે લખવાનું અને આંગળી મૂકીને બોલવાના ચાલો જય સ્વામિનારાયણ